છો બધા મજામાં ને? મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે હું તમને એક વ્યક્તિ સાથે મુલાકાત કરાવવાની છું. એ કોણ છે તમારે જાણવું છે ને, એ માટે તમારે થોડી રાહ જોવી પડશે. તો ચલો પછી હું તમને મળું છું. આ છે મારી સિસ્ટર. હવે તમારે મારી સિસ્ટર સાથે વાત કરવાની છે. આજે તમારી સાથે મસ્ત મજાની એક રેસીપી શેર કરવાની છે. તો ચલો હવે એની સાથે આપણે વાત કરીએ. હું ફાલ્ગુની પરેખ ધંધુકાર છું. ચલો આજે હું મારા ઊંધિયાનો ટેસ્ટ તમે કરો. તો ઊંધિયું બનાવવા આપણે શું જોશે સ્ટાર્ટ કરીએ. સૌ પ્રથમ ગેસ ઓન કરશું, પછી તેલ લેશું, પછી એમાં 1 ટેબલ સ્પૂન જીરું એડ કરશું, પછી રાઈ નાખશું જરૂર મુજબ, પછી તેમાં સૂકા મરચાં એડ કરશું, લવિંગ 4-5 નંગ એડ કરશું, તજ નાખશું, બાદિયાન, થોડી વાર એને થાય એટલે વઘાર આવી ગયો છે, એમાં આપણે તળ હિંગ અને ટામેટાને આપણે થોડી વાર સાતળવા પડશે. ટમેટા આપણે સાતળી લીધા છે. હવે મેં આમાં ગ્રીન સબ્જી, વાલોડ, તુવેલા, વટાણા, રીંગણા અને બટેકા એ બધો મસાલો મેં રીંગણા બટેકામાં ભરી દીધો છે. તો ચલો આપણે એ નાખી દઈશું. હવે એમાં રીંગણા બટેકા અને ફ્લાવર મેં બાફી લીધા છે એ આપણે એડ કરશું. પછી એમાં જામફળ, બટેકા એ બધું છે. અને કાચા કેળા મેં એડ કર્યા છે. હવે જે આપણે ઊંધિયાનો મસાલો બનાવ્યો હોય એ રાખવાનો થોડો, અને હું એમાં એડ કરી દઉં છું. પછી એને આપણે હલાવી નાખશું. લાલ મરચું એડ કરીશું, પછી તેમાં ધાણા જીરું એડ કરશું અને થોડો ગરમ મસાલો લેશું. ગરમ મસાલો તો ફ્રેન્ડ્સ મેં નાખી જ દીધો છે આપણે ઊંધિયાની પહેલો મસાલો બનાવીએ એમાં, પણ ઉપર આપણે લેશું. હવે મેં એને મસાલા બધા એડ કરી દીધા છે. બે મિનિટ આપણે એને કૂક કરવા મૂકી દઈશું. તો હવે એમાં ઊંધે મૂઠિયા નાખશું. મૂઠિયા એટલા માટે લાસ્ટમાં નાખવાના છે કે ભાંગી ન જાય મૂઠિયા, એટલે લાસ્ટમાં આપણે મૂઠિયા એડ કરી દઈશું. મૂઠિયાને મેં પહેલાથી જ તળી લીધા હતા. તો ઊંધિયું મારું બની ગયું છે. તો તમે જરૂરથી ઘરે બનાવજો. ફ્રેન્ડ્સ, મારી સિસ્ટરે તો ઊંધિયું બનાવીને રેડી કરી દીધું છે, પણ હવે આપણે ઊંધિયાનો ટેસ્ટ તો કરવો પડશે ને કે એને કેવું બનાવ્યું છે. જો તમારે પણ બનાવવું છે ને તો જરૂરથી મારી આ સિસ્ટરના ઊંધિયાને ટ્રાય કરજો, અને કેવું બન્યું છે એ મને જરૂરથી કોમેન્ટ સેક્શનમાં બતાવજો. હવે અમે બધા ફેમિલી સાથે એન્જોય કરશું.